नमस्कार विद्यार्थी मित्रों, गया वीडियो नी अंदर आपणे भागीदारी पेढ़ीना चोपड़े एकत्रित थयेलो नफो अने खोटनी भागीदारो वच्चे केवी रीते वेचनी करवामां आवशे एना माटेनी थियरीनो मुद्दो आपणे ध्यानमां लीधो छे। हवे ए ज थियरी उपरथी अहींया आपणे आपणी टेक्स्टबुक नो दाखला नंबर 12 ध्यानमां लेवानो छे। आ चोथा चेप्टरनो 12मो दाखलो, 12મા દાખલાની રકમ હું વાંચું છું, ખાસ ધ્યાનપૂર્વક સમજજો। અલય અને સંકેત એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, બે ભાગીદારો આપેલા છે। અલય અને સંકેત એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે। આ અત્યારે વર્તમાનનું પ્રમાણ, જેને આપણે જૂનું પ્રમાણ કહીએ છીએ, 2:1 છે। तारीख 31/3/2017 ना रोज पेढ़ीना चोपड़े नीचे मुजबनी बाकीओ आपवामां आवेली छे। 31/3/2017 वर्षना अंते पेढ़ीना चोपड़े केटलीक बाकीओ आपणने आपेली छे। 4 बाकीओ आपणने पेढ़ीना चोपड़े आपेली छे। नफा नुकसान खातू काउंसमां आपेलू छे उधार बाकी ₹18,000, अनामत भंडोळ ₹27,000, कारीगर नफा भाग भंडोल ₹33,000 अने कारीगर अकस्मात वर्तर भंडोल ₹21,000। उपरोक्त तारीखे अलय अने संकेते तेमना वच्चे नफा नुकसान नी फाड़वनी नू नवु प्रमाण 1:1 नू नक्की कर्यु छे। जूनु प्रमाण 2:1, नवु प्रमाण 1:1। અને હવે સૌથી અગત્યનો મુદ્દો રકમમાં આપેલો છે આપણને, કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને ₹6,000 નો દાવો ચૂકવવાનો બાકી છે। કારીગર અકસ્માત વળતર ભંડોળ ₹21,000 નું આપેલું છે આપણને। આ ₹21,000 માંથી ₹6,000 કોઈ કારીગરને આપણે ચૂકવી દેવાના થશે, એવું આપણને રકમમાં કીધું છે। કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને ₹6,000 નો દાવો ચૂકવવાનો બાકી છે। પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા કે ખોટની વેચણી દર્શાવતી આમનોંધ પસાર કરો। આમનોંધ પસાર કરવાની છે। આમનોંધ પસાર કરવા માટે વિદ્યાર્થી મિત્રો, આપણને આખા દાખલાની રકમમાં બે ભાગીદારો આપેલા છે, અલય અને સંકેત। જૂનું પ્રમાણ આપેલું છે 2:1, કુલ પ્રમાણ 3. નવું પ્રમાણ દાખલાની રકમમાં આપેલું છે 1:1, કુલ પ્રમાણ 2. અને જુદા જુદા 4 ખાતાની બાકીઓ આપેલી છે। નફા નુકસાન ખાતાની 18,000 ની બાકી આપેલી છે। પણ ગયા વિડીયોની અંદર મેં તમને સમજાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, કે નફા નુકસાન ખાતું એક એવી વિગત છે કે જેની ઉધાર બાકી હોઈ શકે અને જમા બાકી હોઈ શકે। એટલા માટે કાઉન્સમાં આપણને કહી દેવામાં આવશે કે એની ઉધાર બાકી છે કે જમા બાકી। આપણા દાખલામાં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી છે 18,000। પછી અનામત ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ। હવે નફા નુકસાન ખાતાની બાકી તો કાઉન્સમાં કહી દીધી ઉધાર બાકી। બાકીની જે 3 વિગતો છે એ કાલે આપણે થિયરીમાં, મતલબ કે ગયા વિડીયોની અંદર થિયરીમાં આપણે જે સમજેલા છીએ એ અનુસાર હવે આપણને ખબર છે, અનામત ભંડોળ ભલે અહીંયા કીધેલું નથી પણ એની જમા બાકી જ હોય, કારીગર નફા ભાગ ભંડોળ જમા બાકી જ હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ જમા બાકી જ હોય। હવે આપણે આને લગતી આમનોંધ પસાર કરવાની છે। સૌથી પહેલા એક મુદ્દો કાલે આપણે થિયરીમાં સમજેલા છીએ એ પ્રમાણે આ દાખલાની અંદર નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું છે, પણ મેં તમને કાલે સમજાવ્યું કે એકત્રિત થયેલો નફો કે ખોટની વેચણી કરવા માટે નવા પ્રમાણનો ઉપયોગ ક્યાંય આપણે કરવાનો છે નહીં। દાખલો ગણવા માટે જૂનું પ્રમાણ જ અગત્યનું છે। ભાગીદારો વચ્ચે એટલે કે અલય અને સંકેતની વચ્ચે આ ખાતાની બાકીઓને આપણે જૂના પ્રમાણમાં જ વેચવાની છે 2:1 ના પ્રમાણમાં। સૌથી પહેલા
નફા નુકસાન ખાતા માટે આમનોંધ પસાર કરી આપે. પહેલી આમનોંધ નફા નુકસાન ખાતા માટે. તો આમનોંધ પસાર કરવા માટે એકદમ સરળ, તમને ખાતાની જે બાકી આપેલી છે ઈ ખાતું બંધ કરવાનું હોય એટલે કે ઈ ખાતાની બાકીને ઉલટાવવાની થશે. ઉધાર બાકી હોય તો જમા કરવી પડશે, જમા બાકીઓ હોય એને ઉધાર કરવી પડશે, અને સામે ભાગીદારોના મૂડી ખાતા રાખશો. સૌથી પહેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે. ઉધાર બાકી છે તો નફા નુકસાન ખાતે ઉધાર આપેલું છે એને આપણે નફા નુકસાન ખાતે જમા કરી દેવા પડશે 18,000 રૂપિયા. હવે નફા નુકસાન ખાતે જમા તો કરી દેશું તો ઉધાર શું કરશું? ભાગીદારોના મૂડી ખાતા. તો પહેલી આમનોંધ પસાર કરવી પડે આપણે અલયના મૂડી ખાતે ઉધાર, સંકેતના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. કેટલી રકમની વેચણી કરવાની છે નફા નુકસાન ખાતાની? 18,000 રૂપિયાની વેચણી કરવાની છે. તો નફા નુકસાન ખાતે જમા, ઉધાર હતું એને જમા કરી નાખ્યું આપણે 18,000 રૂપિયા. અલય અને સંકેત ને આ 18,000 રૂપિયા વેચી દઈએ. તો સૌથી પહેલા અલયના ભાગમાં ટોટલ રકમ 18,000, એને ગુણ્યા જૂના પ્રમાણમાં જ વેચણી કરવાની છે. તો અલયનું પ્રમાણ 2, 18,000 ગુણ્યા 2 ભાંગ્યા કુલ પ્રમાણ, કુલ પ્રમાણ 3. 18,000 ગુણ્યા 2 ભાંગ્યા 3, 18,000 ગુણ્યા 2 ભાંગ્યા 3. તો અલયના ભાગમાં 12,000 રૂપિયા આવશે, અને સંકેત 18,000 ગુણ્યા સંકેતનું પ્રમાણ 1/3, કુલ પ્રમાણ 3. તો સંકેતના ભાગમાં આવશે 6,000 રૂપિયા. 12,000 અને 6,000 આ વેચણી આપણે 2:1 પ્રમાણમાં કરી નાખી. તો અલયના મૂડી ખાતે ઉધાર 12,000, સંકેતના મૂડી ખાતે ઉધાર 6,000, તે નફા નુકસાન ખાતે જમા 18,000. નફા નુકસાન ખાતે ઉધાર જે હતો એ જમા થઈ. આની બાબત જે પણ દર્શાવવાની હોય વિદ્યાર્થી મિત્રો, આની બાબત જેમાં તમારે લખવાનું થશે નફા નુકસાન ખાતું ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચ્યું તેના, નફા નુકસાન ખાતું ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચ્યું તેના, એવી બાબત જે દર્શાવવાની છે. એટલે નફા નુકસાન ખાતાની વેચણીની આમનોંધ પૂરી. ત્યાર પછી હવે બીજી આમનોંધ પસાર કરીએ. બીજી આમનોંધ પસાર કરવાની છે અનામત ભંડોળ માટે. તો નફા નુકસાન ખાતામાં તો ઉધાર બાકી એવો શબ્દ લખ્યો હતો. હવે આ ત્રણ માંથી એકેયમાં લખેલું છે નહીં, પણ કાલની થિયરીના આધારે આપણને ખ્યાલ છે કે આ બધા ખાતાની જમા બાકી જ હોય. આ ત્રણે ત્રણની જમા બાકી હોય. જમા બાકી વાળા ખાતા જો બંધ કરવા હોય તો શું કરવા પડે? ઉધાર. ચાલો સૌથી પહેલા અનામત ભંડોળ 27,000 ની વેચણી આપણે કરવાની છે, પણ વેચણી કરતા પહેલા એની આમ નોંધ લખી નાખીએ. અચ્છા, અનામત ભંડોળ આપેલું નથી, આપણને ખ્યાલ છે એની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો અનામત ભંડોળની જમા બાકી હોય તો એને શું કરવું પડશે? ઉધાર. તો બીજી આમ નોંધ લખશું આપણે, અનામત ભંડોળ ખાતે ઉધાર, અનામત ભંડોળ ખાતે ઉધાર 27,000 રૂપિયા, તે અલયના મૂડી ખાતે જમા, તે અલયના મૂડી ખાતે જમા, અને તે સંકેતના મૂડી ખાતે જમા, સંકેતના મૂડી ખાતે જમા. 27,000 ની વેચણી કરવાની છે અલય અને સંકેત વચ્ચે
27,000 ની વેચની સૌથી પહેલા અલયના ભાગમાં આવતી રકમ ટોટલ રકમ 27,000 એને ગુણ્યા અલયનું પ્રમાણ જૂનું પ્રમાણ ધ્યાનમાં લેવાનું છે અલયનું પ્રમાણ 2 કુલ પ્રમાણ 3 અલયના ભાગમાં આવે છે 18,000 રૂપિયા અને સંકેત 27,000 ગુણ્યા 1 જૂનું પ્રમાણ 1 ના છેદમાં કુલ પ્રમાણ 3 તો એના ભાગમાં આવશે 9,000 રૂપિયા અલય ખાતે અલયના મૂડી ખાતે જમા 18,000 અને સંકેતના મૂડી ખાતે જમા 9,000 આની બાબત જે પણ વિદ્યાર્થી મિત્રો આપણે એ જ પ્રમાણે લખવાની છે કેની વેચણી કરી ભાગીદારો વચ્ચે અનામત ભંડોળની વહેંચણી ભાગીદારો વચ્ચે કરી તેના અનામત ભંડોળની વહેંચણી ભાગીદારો વચ્ચે કરી તેના એટલે નફા નુકસાન ખાતાનું કામ પૂરું અનામત ભંડોળનું કામ પૂરું ત્યાર પછી છે કારીગર નફા ભાગ ભંડોળ કાલે આપણે નોંધ સ્વરૂપે વારંવાર આ મુદ્દો ધ્યાનમાં લીધો છે કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢીનું દેવું છે ભાગીદારો વચ્ચે વેચી શકાય નહીં એટલે કારીગર નફા ભાગ ભંડોળની વેચણી કરવામાં આવશે નહીં અહીંયા 3 નંબર કરીને લખી નાખવાનું કારીગર નફા ભાગ ભંડોળ પેઢીનું દેવું છે આટલી વિગત દર્શાવી દેવાની છે એની કોઈ આમનોંધ કરવાની નથી કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢીનું દેવું છે એની કોઈ આમનોંધ પસાર થશે નહીં અને ત્યાર પછી આપેલું છે કારીગર અકસ્માત વળતર ભંડોળ એની પણ જમા બાકી જ હોય જમા બાકી હોય તો એને શું કરવું પડશે ઉધાર પણ એક મુદ્દો ખાસ ધ્યાન રાખજો રકમની વેચણી કરીએ તે પહેલા આમનોંધ રેગ્યુલર આપણે પસાર કરી નાખીએ કારીગર અકસ્માત વળતર ભંડોળની જમા બાકી હોય આ બધાની જેમ જ તો શું કરવું પડશે ઉધાર તો આમનોંધ થશે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર ભંડોળ ખાતે ઉધાર તે અલયના મૂડી ખાતે જમા અલયના મૂડી ખાતે જમા અને તે સંકેતના મૂડી ખાતે જમા મૂડી ખાતે જમા કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે અલયના મૂડી ખાતે જમા તે સંકેતના મૂડી ખાતે જમા હવે રકમમાં એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળ ટોટલ આપણને 21,000 રૂપિયાનું રકમમાં આપેલું છે પણ 21,000 રૂપિયાની અંદર રકમમાં આપણને એક મુદ્દો એવો કીધેલો છે કે કારીગર અકસ્માત ભંડોળની સામે રૂપિયા 6,000 નો દાવો મંજૂર થયો છે તો થિયરીમાં આપણે સમજેલા છીએ કે કારીગરનું અકસ્માત થાય તો એમાંથી રકમ ચૂકવવાની હોય પેઢીના ચોપડે 21,000 રૂપિયાનું ભંડોળ છે અને રકમમાં આપણને એવું કીધેલું છે કે અકસ્માતનો દાવો 6,000 નો મંજૂર થયો છે તો એ 6,000 રૂપિયા તો કારીગરને ચૂકવવા પડશે આ 21,000 માંથી તો 21,000 માંથી 6,000 રૂપિયા જે છે એ આપણે કાઢી નાખવાના છે જે દાવો મંજૂર થયો છે તે તો બાકી વધશે રકમ હવે 15,000 રૂપિયા અલય અને સંકેત ભાગીદારોને આપણે રકમ વેચશું પણ 21,000 રૂપિયા નહીં કારણ કે આ રકમમાં કીધું છે હા દાવો મંજૂર થવાની બાબત જો રકમમાં કાંઈ જ ન કીધી હોત તો આપણે 21,000 ની વેચણી કરી દેત પણ અહીંયા આપણને 6,000 નો દાવો મંજૂર થયો છે એવું કહેવામાં આવેલું છે તો આપણે વેચણી દર્શાવશું 15,000 રૂપિયાની અલયના ભાગમાં અને સંકેતના ભાગમાં 15,000 રૂપિયાની વેચણી કરવાની છે 15,000 ગુણ્યા 2 ભાગ્યા 3 સંકેતના ભાગમાં 15,000 ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે અલયના ભાગમાં આવે છે 10,000 રૂપિયા અને સંકેતના ભાગમાં આવે છે 5,000 રૂપિયા
तो 15,000 ની જ વેચણી કરવાની થઈ, આપણે 21,000 રૂપિયાની વેચણી કરવાની છે નહીં। એટલે અહીંયા પણ કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 21,000 રૂપિયા નહીં પણ 15,000 રૂપિયા, તે અલયના મૂડી ખાતે જમા 10,000 રૂપિયા અને તે સંકેતના મૂડી ખાતે જમા 5,000 રૂપિયા। એમાં પણ બાબત જેમાં આપણે દર્શાવવાનું હોય કારીગર અકસ્માત વળતર ભંડોળની ભાગીદારોને વહેંચણી કરી તેના, કારીગર અકસ્માત વળતર ભંડોળની ભાગીદારોને વહેંચણી કરી તેના। તો ટેક્સ્ટબુક નો દાખલા નંબર 12 જે છે આ રીતે આપણે ધ્યાનમાં લેવાનો। તો ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર જુદા જુદા ચાર ખાતાની બાકીઓ આપેલી હતી આપણને, એમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હતી। તો આમનોન લખતી વખતે આપણે નફા નુકસાન ખાતે જમા કરી નાખ્યું, પછી અનામત ભંડોળની બાકી આપેલી ન હોય, આપણને ખ્યાલ હોય અનામત ભંડોળની જમા બાકી હોય, તો જમા બાકી હોય તો અનામત ભંડોળને ઉધાર કરી નાખ્યું। કારીગર નફા ભાગ ભંડોળ પેઢીનું દેવું છે, એની વેચણી કરવાની હોય નહીં, અને કારીગર અકસ્માત વળતર ભંડોળની પણ જમા બાકી જ હોય તો એને પણ આપણે ઉધાર કરી નાખ્યું। પણ કારીગર અકસ્માત વળતર ભંડોળ 21,000 ની વેચણી ન દર્શાવી આપણે, કારણ કે રકમમાં 21,000 માંથી 6,000 રૂપિયાનો દાવો મંજૂર થયેલો છે એવું કહેવામાં આવેલું છે। તો 21,000 માંથી 6,000 તો કારીગરને ચૂકવી દેવા પડશે, તો વધારાની ફાજલ વધતી રકમ કહેવાય 15,000। તો એ 15,000 રૂપિયાની વેચણી દર્શાવી આપણે। તો આ રીતે દાખલા નંબર 12 આપણે ધ્યાનમાં લેવાનો હતો। તો હવે વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું કે આ 12મો દાખલો દરેક વિદ્યાર્થીઓને ક્લિયર હશે। ત્યાર પછી 12મા દાખલા પછી એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લીધું છે। ઉદાહરણની અંદર આપણને બે ભાગીદારો આપેલા છે, ભાગીદાર એ અને ભાગીદાર બી, એવા બે ભાગીદારો આપેલા છે। ઉદાહરણ પણ એક સમજી લઈએ એટલે આપણને ક્લિયર થઈ જાય આ પ્રકારના દાખલાઓ। એ અને બી એવા બે ભાગીદારો આપેલા છે, નફા નુકસાનનું જૂનું પ્રમાણ 3:2, કુલ પ્રમાણ થયું 5, નવું પ્રમાણે દાખલામાં આપેલું છે 1:4, પણ એકત્રિત થયેલો નફો કે ખોટની વેચણી દર્શાવવા માટે નવું પ્રમાણ આપણે ક્યાંય જ ઉપયોગમાં લેવાનું છે નહીં, એટલે એને ધ્યાનમાં લેશું નહીં। જુદા જુદા 3 ખાતાની બાકીઓ આપેલી છે નફા નુકસાન ખાતે। આ ટેક્સ્ટબુકનો જે દાખલો આપણે જોયો એમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી હતી, આ ઉદાહરણમાં આપણને નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી છે। એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોઈ શકે, જમા બાકી હોઈ શકે, બાકીની જે વિગતો આપેલી હોય એની જમા બાકી હોય। બીજી વિગત આપેલી છે કારીગર અકસ્માત વળતર ભંડોળ 55,000 રૂપિયા, બાકી નથી કીધું પણ આપણને ખ્યાલ હોય કે એની જમા બાકી જ હોય। પછી સામાન્ય અનામત 50,000, એમાં પણ કીધું નથી પણ એની જમા બાકી જ હોય। તો આનો અર્થ એવો થયો ત્રણે ત્રણ જમા બાકી આપેલી છે। અચ્છા, નફા નુકસાન ખાતું ભાગીદારો વચ્ચે વેચવાનું હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળે વેચવાનું હોય, હા કારીગર નફા ભાગ ભંડોળ આપેલું હોય તો ભાગીદારો વચ્ચે ન વેચવાનું હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ વેચવાનું હોય અને સામાન્ય અનામત પણ ભાગીદારોને વેચવાનું હોય, તો ત્રણે ત્રણ ખાતાની બાકીઓ ભાગીદારોને વેચવાની છે અને એની આમ નોંધે આપણે પસાર કરવાની છે। કારીગર નફા ભાગ ભંડોળામાં આપેલું નથી। અને બીજો મુદ્દો, ટેક્સ્ટબુકનો જે દાખલો જોયો આપણે એમાં કારીગર અકસ્માત વળતર ભંડોળ 21,000 ની સામે 6,000 રૂપિયાનો દાવો આપેલો હતો, તો 6,000 એમાંથી કાઢી નાખ્યા અને 15,000 ની વેચણી કરેલી હતી। આ દાખલામાં એવું દાવાની કોઈ વિગત કીધેલી નથી, તો એનો અર્થ એવો થયો કારીગર અકસ્માત વળતર ભંડોળ 55,000 રૂપિયા ભાગીદારોને વેચી દેશું, કારણ કે દાવાની રકમ વિશે એમાં કઈ કહેવામાં આવેલું નથી। ચાલો સૌથી પહેલા પહેલી આમનોંધ પસાર કરીએ નફા નુકસાન ખાતા માટે। પહેલી આમનોંધ, નફા નુકસાન ખાતાની કઈ બાકી આપેલી છે? જમા બાકી। જમા બાકીને બંધ કરવી હોય તો ઉધાર કરવી પડે, તો આના કરતા ઉલટી આમનોંધ થશે, ઉધાર કરવી પડે, મતલબ કે નફા નુકસાન ખાતે ઉધાર, તે
એના મૂડી ખાતે જમા, તે બીના મૂડી ખાતે જમા, નફા નુકસાન ખાતે જમા આપેલું હતું એને શું કર્યું? ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર કેટલી રકમ? 25,000 રૂપિયા. આ 25,000 રૂપિયા ભાગીદાર એ અને ભાગીદાર બી ની વચ્ચે આપણે વહેંચણી કરી દેવાની છે. ભાગીદાર એ અને ભાગીદાર બી ને આપણે વહેંચણી કરીએ તો ફરીથી વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે ગણતરી કરતા હતા એ જ રીતે. કઈ રીતે ગણતરી ધ્યાનમાં લેશું? જૂના પ્રમાણ અનુસાર 3:2, કુલ પ્રમાણ છે 5. 15,000 રૂપિયા એના ભાગમાં, 10,000 રૂપિયા બી ના ભાગમાં. તેમ છતાં પણ ફરીથી એક વખત 25,000 × એનું પ્રમાણ 3 / કુલ પ્રમાણ 5, એના ભાગમાં 15,000 રૂપિયા અને બી ના ભાગમાં 10,000 રૂપિયા. 25,000 × 2/5. આની બાબત જેમાં પણ એ જ રીતે ભાગીદારો વચ્ચે નફા નુકસાન ખાતાની વહેંચણી કરી તેના, એટલે પહેલી આમદની પૂરી નફા નુકસાન ખાતાની વહેંચણી થઈ ગઈ. હવે કારીગર અકસ્માત વળતર ભંડોળની વહેંચણી કરી દઈએ. કારીગર અકસ્માત વળતર ભંડોળની પણ કીધેલું નથી, આપને ખ્યાલ છે, જમા બાકી જ હોય તો જમા બાકીને ઉધાર કરી દઈએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે એના મૂડી ખાતે જમા, તે બીના મૂડી ખાતે જમા. કારીગર અકસ્માત વળતર ભંડોળ 55,000 રૂપિયાનું આપેલું છે. 55,000 ની જ વેચણી કરશું. આ દાખલામાં કારીગર અકસ્માત વળતર ભંડોળમાં 6,000 ના દાવાની વિગત રકમમાં કીધેલી હતી, પણ આ દાખલામાં એવું કાંઈ જ નથી કીધું, એટલે 55,000 ની વેચણી. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 55,000 રૂપિયા, તે ભાગીદાર એ ના મૂડી ખાતે જમા, તે ભાગીદાર બી ના મૂડી ખાતે જમા. 55,000 રૂપિયાની જૂના પ્રમાણમાં જ વેચણી કરશું, એટલે કે 3:2 ના પ્રમાણમાં. 55,000 × 3/5 એટલે એના ભાગમાં આવશે 33,000 રૂપિયા. 55,000 × 2/5 એટલે બી ના ભાગમાં આવશે 22,000 રૂપિયા. કુલ 55,000 રૂપિયાની વેચણી બાબત જેમાં એ જ રીતે કારીગર અકસ્માત વળતર ભંડોળની વહેંચણી કરી તેના. અને હવે ત્રીજો મુદ્દો, સામાન્ય અનામત. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય અનામતની પણ જમા બાકી જ હોય, એને વેચવાનું હોય તો એને ઉધાર કરી દઈએ. સામાન્ય અનામત ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર, તે એના મૂડી ખાતે જમા, તે બીના મૂડી ખાતે જમા. સામાન્ય અનામત આપેલું છે 50,000 રૂપિયાનું. સામાન્ય અનામત ખાતે ઉધાર 50,000. 50,000 રૂપિયા 3:2 પ્રમાણમાં વેચીએ, એના ભાગમાં 50,000 × 3/5 એના ભાગમાં આવશે 30,000 રૂપિયા અને બી ના ભાગમાં આવશે 20,000 રૂપિયા. 50,000 રૂપિયાની વેચણી બાબત જેમાં દર્શાવી દેવાનું, ભાગીદારો વચ્ચે સામાન્ય અનામતની વહેંચણી કરી તેના. તો વિદ્યાર્થી મિત્રો, આ બે દાખલાઓ ઉપરથી હવે હું અપેક્ષા રાખું કે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને આ આમનોન સરળતાથી ખ્યાલ આવી ગઈ હશે. હજુ આ આમનોનમાં ખ્યાલ ન આવેલો હોય તો આના આગળનો જે વિડીયો થિયરી વાળો આપણે જે આગળની થિયરી જે ધ્યાનમાં લીધી છે એ થિયરી ફરીથી એક વખત શાંતિપૂર્વક એ વિડીયો જોઈ લેજો, ત્યાર પછી આપ ફરીથી આ બીજો વિડીયો સમજવાનો પ્રયત્ન કરજો. એટલે હું નથી માનતો કે આ આમનોન કોઈ વિદ્યાર્થીઓને ખ્યાલ આવેલી ન હોય,
तो लाभ नु प्रमाण त्याग नु प्रमाण सीवाय नो त्रण मार्क्स मा पूछी सकाय एवा आ एकत्रित थयेलो नफो के एकत्रित थयेली खोट नी वेचनी दर्शाववाने लगता मुद्दाओ ध्यान मा लीधा आपणे विद्यार्थी मित्रो। हवे आ वीडियो पछी नु होमवर्क हवे तमने आपवामां आवशे आ दाखला ने अनुरूप होमवर्क। तो आ वीडियो शांतिपूर्वक निहाळी लेजो, समझी लेजो अने पछी होमवर्क मां आपेला दाखलाओ गणवानो प्रयत्न करजो। नवा वीडियो नी साथे नवा मुद्दाओ नी साथे हवे आगळ ऊपर आपणे मळशुं। त्यां सुधी दरेके दरेक विद्यार्थी मित्रोने नमस्कार।